સરસ સુંદર ભારત માતા કી જય. ભારતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે આ દેશને વિકાસની હરોળમાં મૂક્યો છે. ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે પણ મને એમની સાથે 2002 અમે ધારાસભ્ય તરીકે અહીં ગાડી ગઈ હતા અને પહેલામાં પહેલું ડેડિયાપાડા પસંદ કર્યું, બેટી પઢાઓ બેટી બચાવો, અને ગુજરાતમાં બીજા મંત્રીઓને પણ અલગ અલગ વિસ્તારમાં મોકલેલા. ત્યારથી એમની સાથે હું દિલથી જોડાયેલો હતો અને ઘણી વખત જિલ્લા પંચાયતો પણ અમે સાથે સાથે એમની સાથે ભરૂચમાં પણ અમે બનાવેલી હતી. તો આવનારા સમયની અંદર આ લોકસભાની જે ચૂંટણી આવી છે એમાં માન્ય 7મી વાર જે સાંસદની ટિકિટ મળેલી છે એવા મનસુખભાઈ વસાવાને ભારી જંગી બહુમતીથી અમે જીતાડીશું. એ ચાહે ડેડિયાપાડા હોય, ચાહે ઝઘડિયા હોય, કે ભરૂચની સાથે સાથે વિધાનસભાઓ છે ત્યાં બહુમૂલ્ય વસ્તી છે, ત્યાં જઈને અમે પ્રચાર ગામડે ગામડે જઈને ઘરે ઘરે એને પ્રચાર કરી અને 5 લાખથી વધારે જંગી બહુમતીથી અમે જીતાડવાના છે. મહેશભાઈને પહેલેથી નરેન્દ્ર મોદી ગમતા હતા? અમારો કોઈ દિવસ વિરોધ નહીં, તો ગમતા હતા જ ને પહેલેથી. અહીં ગામડાઓની અંદર જ્યારે અહીં રહેતા હતા, બરાબર છે, અને અમે સાથે અહીં ગાડી ધારાસભ્ય તરીકે કામ કર્યું છે. વિધાનસભામાં હું પણ ત્યાં ગાડી એમની સાથે ત્યાં વિધાનસભામાં પણ હતા, સીએમ હતા ત્યારે. તો કેમ નહીં ગમે? અમે જ્યારે જ્યારે બી ત્યાં ગાડી વિધાનસભામાં ભેગા થઈએ, વેલની અંદર પહેલાં અમે હાથ મિલાવવા જતા હતા, તો કેમ નહીં ગમે અમને? ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કેટલા મજબૂત? તેતર વસાવા કેટલા મજબૂત કરો? ઇન્ડિયા ગઠબંધનની વાત, ચૈતન્યની તો વાત ક્યાં છે? તમને કીધું ને, થોડા દિવસની અંદર આ ખબર પડી જશે. ઠીક છે, આ થોડું સોશિયલ મીડિયા તે એક બે બીજે ચેનલવાળા છે જે ચલાવ્યા કરે છે. એક એક વિધાનસભા જીતી ને એ બી છેતરીને, એ બી લુચ્ચાઈ કરીને છેતરીને વાત કરી છે. હવે પછી કંઈ આવવાનું નથી. તમે આજે જોઈ લો, ડેડિયાપાડાનું જે કાર્યકરોનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે. એટલે આવનારા સમયની અંદર જબરજસ્ત અમે મહેનત કરીને એમને, મનસુખભાઈને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું. ચૈતરભાઈએ એટલા માટે આમ આદમી પાર્ટી છોડી કે મહેશભાઈ ટિકિટ ના આપી? ટિકિટનો સવાલ ક્યાં આવે છે? અને ભાગવું જ હતું એને, ટિકિટનો કોઈ સવાલ. મેં તો પહેલેથી કીધું કે અમે ઉમેદવારી હું નથી કરવાનો. મારા કાર્યકરનો આપ પૂછો, મેં જાહેરની અંદર કીધું કે હું અહીં ડેડિયાપાડા, હવે મને 22 વર્ષ થયા છે અને 2 વખત ધારાસભ્ય બનાવ્યા છે. હું મારા વતનમાં જઈને હું પણ ત્યાં ગાડી થોડું મારા ત્યાં સંબંધી હોય મારા કાર્યકર એની સાથે હું વિતાવીશ. પણ આવી ગદ્દારી જે એમણે ટિકિટ માંગેલી હતી, એમણે માંગી, બહાદુરભાઈએ માંગેલી, પણ રાહ જોવાની એમને કહ્યું એ નહીં હતી. એમને જવું જ હતું આમાં આમ આદમી પાર્ટીમાં. ગયા છે તો એવા ઘેર પાછા આવશે. હવે ગદ્દારી કેટલી ભારે પડશે? ગદ્દારી તો હવે લોકો એનો જવાબ આપશે ને ભાઈ. જે 3000 રૂપિયાની વીજળી મફત આપવાની વાત કરી, 3000 રૂપિયા ભથ્થું આપવાની વાત કરી, મહિલાઓને ભથ્થું આપવાની વાત કરી, ક્યાંથી લાવવાના? એમનું તો કઈ રહ્યું છે નથી. 5 હતા એમાંથી એક ગયા, આ ક્યારે જતા રહેશે, ક્યારે ખોવાઈ જશે એનું કંઈ નથી. પણ મને એટલી ચોક્કસ ખાતરી છે કે આપણી જે 7મી જે ચૂંટણીની તારીખ છે એના પછી જે ગણતરી થવાની છે એની અંદર આ લોકો હતો ને પતો મળવાનો નથી. આ લોકો બીટીપીમાં હતા ત્યારે મહેશભાઈ જોડે હતા, હવે ભાજપમાં મહેશભાઈ આવી ગયા છે, તો એને ગદ્દારી કેટલી ભારે પડશે? અરે ભાઈ, એ મારા પીએ હતા. કોઈ પણ માણા ગદ્દારી કરવા, વિભીષણ લોકો વિભીષણ જેવા હોય, બરાબર છે, એવા લોકોનું નામ શું લેવાનું હોય, બરાબર? એટલે એ લોકોની ગદ્દારી એમની રીતે જ ભારે આ લોકો ભારે પાડવાના છે. કેટલી મહેનત કરશે મહેશભાઈ મનસુખભાઈને જીતાડવા? તન મન ધન રાત દિવસ એક કરીને જીતાડી. અમે આવ્યા છે ત્યારે કોજબાર ગામના તમામ વડીલો, યુવાનો, માતા બહેનો અને બાળકો બધા અહીંયા હાજર થયા છો, ત્યારે સૌ પ્રથમ આપણે બધા માટે તાળીઓ પાડી લઈએ. આમ તો મને લાગે છે બધા મને ઓળખતા છો. ઓળખો છો ને? બધા જ ઓળખો છો ને? આવી જ રીતના હું જંબુસર જામ, વાગરા જામ, દહેજ જામ કે બીજા જિલ્લાઓમાં પણ જામ, ત્યાં મને બધા જ ઓળખે. નાના બાળકો પણ કહે કે ચૈતરભાઈ જ ચાલે કે છે ને, તમારા બાળકો પણ કહેતા હશે. ત્યારે આજે ચૈતરભાઈ ને, ચૈતર વસાવાને એટલા માટે આખું ગુજરાત ઓળખે છે કેમ કે ચૈતરભાઈ વસાવા તમારા જેવા નાના નાના લોકોના કામ કરે છે. ચૈતરભાઈ વસાવાનું કામ બોલે છે એટલે આજે આખું ગુજરાત ચૈતરભાઈને ઓળખે છે.
આજે ધારાસભ્ય તો 182 છે ગુજરાતમાં, કેટલા છે? 182 જેને કોઈ ઓળખતો નથી. મને આજે સૌરાષ્ટ્ર વાળા, રાજકોટ વાળા પણ ફોન કરે છે કે તમારું કામ બહુ જબરજસ્ત ચાલે છે, તમારું કેવું પડે. ત્યારે આખું ગુજરાત આપણા કામ થકી મને ઓળખે છે અને એ પણ તમારા બધાના આશીર્વાદ થકી આટલું બધું ચાલે છે. ત્યારે વધારે વિશેષ વાત લાંબી વાત હું નહીં કરું, કેમ કે તમે તો બધા ઘરના જેવા છો, ગામના વડીલો બધાની ઉપસ્થિત, તો યુવાનો બધાને જો સારી રીતે ઓળખું પણ છું. નામ જો કદાચ બધાના નામ નહીં ખબર હોય, પણ અમે આપણે એક બે વખત બધા સાથે મળ્યા છે, કાયમ મળતા પણ રહેવાનું છે. ત્યારે આ લોકસભાની જે એક ચૂંટણી હમણાં આવવાની છે, બધાને ખબર છે ને, ગઈકાલે જાહેરનામું આવ્યું ને આજે અમે તમારા ગામમાં આવી ગયા છે. બીજા લોકો તો કે છે ભાઈ અમે રમતા રમતા જીતીશું 5 લાખ ની લીડ થી, હવે એ લોકો આવશે કે નહીં તો એમનો વિષય છે, પણ મારી ફરજ પ્રમાણે હું પોતે ઉમેદવાર છું, એટલે ઉમેદવાર તરીકે મારા 1200 ગામ આવે છે, 1200 ગામમાં હું પછી ફરવાનો છું, પણ કોજબારમાં હું પહેલો આવી ગયો છું. કેમ કે કોજબાર એક એવું ગામ છે, કોજબાર ગામના વડીલો આ બાજુના વિસ્તારોમાં પણ મને સુખ દુઃખના પ્રસંગોમાં ભેટા થાય છે, મળે છે. કોજબાર ગામનું નામ એટલું મોટું છે કે કોજબાર ગામ હમણાંથી એકવાર નક્કી કરી લેશે એની અસર આજુબાજુના 10 ગામોમાં પડવાની છે. અહીંથી લઈને મોવી સુધી કોજબાર ગામના લોકો ધારી લેશે તો એક તરફી થઈ જવાનું છે. એટલા માટે હું કોજબાર ગામમાં આવ્યો છું, ફરી પણ આવવાની કોશિશ કરીશું, આવશું પણ. પણ કદાચ બધાના ઘરે ઘરે મને અવાય કે નહીં અવાય, પણ આજે આ તમારો દીકરો ઉમેદવાર છે એટલે તમે જ ઉમેદવાર છો, તમારે બધાએ માનવાનું છે. ઘરે ઘરની જવાબદારી તમારે લેવાની છે. એક એક મત મારા માટે બહુ કિંમતી છે. તમારો એક મત મળી જશે તો જીતી જવાય, એક મત ના મળે તો મારે હારી પણ જવું પડે. માણસ એક મતથી પણ ઉમેદવાર હારે છે, ખબર છે ને? ત્યારે તડકો હશે એટલે ઘણા લોકો એવું હશે કે ના, મારા એક મતથી જયતરભાઈને હું ફેર પડવાનો, મેં નથી નાખવા જવાનું, એમ કરીને ઘરે હોઈ જશે. નહીં, એ મત ના મળવાથી મારી હાર પણ થઈ જાય. એક એક મતની એટલી કિંમત છે. તમારા મત માટે હું 200 રૂપિયા 500 રૂપિયા ઘરે ઘરે દરવાજા ખકડાવીને આપવા આવું એટલા પૈસા મારી પાસે નથી. કેમ કે મારી પાસે જે હોય તે લોકસેવામાં અમે બધા વાપરીએ છીએ, તમે બધા સારી રીતે જાણો છો. ત્યારે તમારા મતની કિંમત અમે 200 રૂપિયા નથી ગણતા, પણ તમારો મત અમૂલ્ય છે. વર્ષોથી આપણે આપી દીધા, હવે કોઈને આવી રીતના આપી દેવાનો નથી. કોણ કામ કરશે, કોણ અમારે ત્યાં આવીને ઉભો રહેશે, એને જ આ વખતે તમારે મત આપવાનો છે. સાચી વાત છે ને? મોબાઈલ લેવા જઈએ છીએ આપણે 10-12 હજારનો, 4 દુકાનોમાં ફરીએ છે, એનો કેમેરે જોઈએ છે, મેમરી કેટલા જીબી ની છે, એનો ભાવ કેટલો છે, ગેરંટી કેટલી છે એ પણ જોઈએ છે, પૂછીએ છે ને ભાઈ કેટલી ગેરંટી છે. તો આ ગેરંટી વાળો માણસ તમારી વચ્ચે છે, લઈ લેવાનો છે ને? આમ ઉમેદવાર તરીકે આપણા ગામમાં હું ખૂબ મોટી આશા લઈને આવ્યો છું. કોજબાર ગામના વડીલો યુવાનો પર મને બહુ મોટી આશા અને અપેક્ષા છે. ઉમેદવાર તરીકે હું તમારે ત્યાં આવ્યો છું ત્યારે પણ આખા ગામનું તો ખરું જ, તમે બધા અહીંયા હાજર છો, કંપની વાળા પણ બધા ત્યાં ઉભા હતા, બધાને જો મળીને આવ્યો છું ત્યારે આપણા ગામની સાથે સાથે આપણા આજુબાજુના ગામડાઓ, સગા સંબંધી હોય, વેવાઈ વટુલા હોય, ત્યાં પણ તમારે કહેવાનું છે, મિત્રોને પણ તમારે કહેવાનું છે. આ લોકો તો હમણાં ગઈકાલે મને મળ્યા હતા, મને કે તમારે જેટલું ફરવાનું હોય ત્યાં સર્કિટ હાઉસે ભેગા થઈ ગયેલા બીજા ભાજપ વાળા આગેવાનો, જેટલું ફરવાનું હોય ફરી લો, અમારે તો છેલ્લા 2 દિવસ કાફી છે. એટલે છેલ્લા 2 દિવસ અમારા આવ્યું, કે વિચાર કરો એમને કેટલું ઘમંડ હશે, 2 દિવસ અમારા એટલે એ લોકો શું કરવા માંગે તમે બધા જાણો છો ને? છેલ્લા દિવસે ખવડાવી પીવડાવી, રાતે ચોરની જેમ દરવાજા ઠોકી, 200 રૂપિયા 100 રૂપિયા આપી અને કાકા કાકી જોજો, કાકી સી પાલજે હું વા, કાકા પાલજે હું રા, એવું જ કે છે ને? મામા હજી ફેરત આપત છે એવું બધા કેવા આવશે, મામા બનાવીને જશે, પછી ભાણિયો 5 વર્ષ સુધી તમને દેખાવાનો નથી. ત્યારે આ વખતે આ તમારા દીકરા સાથે આપણે બધા રહેવાનું છે. કોઈ પણ આવે આવા જ દેવાના, બેસાડવાના, સાંભળવાના કઈ વાંધો નહીં,
આપણા જ છે કેવાનું, શું કેવાનું, આપણું હારું જ ચાલે છે. આ બાજુ 500 આપે ક્યાંનો ભાઈ, 1000 લાભ મોંઘવાડી વધી ગઈ 1000. બરાબર છે ને? ઘરમાં અમારા 4 મત છે, 1000 રૂપિયા લાવ, મોંઘવાડી વધી ગઈ છે. અને આપણા જ પૈસા છે. આગલી ચૂંટણીમાં એ લોકો જયારે સત્તા પર આવ્યા ત્યારે 450 નો કેસ હતો, આજે 1200 નો કરી નાખ્યો બાટલો, ખબર છે ને? એ લોકો સત્તા પર આવ્યા ત્યારે પેટ્રોલ નો ભાવ 65 રૂપિયા હતો, ડીઝલ નો ભાવ 60 હતો, આજે 95 થઈ ગયો. થઈ ગયો કે નહીં થઈ ગયો? ખાતર નો ભાવ વધી ગયો, એટલે પૈસા જે ભેગા થયેલા છે આપણા તે જ પાછા આવવાના છે આપણને આપવા માટે. એટલે ના તો કોઈને પાડવાની નથી, લઈ લેવાનું છે જે પણ આપે, આપણું છે સમજીને. પણ મત આપણે આ વખતે આપણો ઝાડુ ને આપવાનું છે. ઝાડુ એટલે ખબર છે ને બેન? હાવેણા આપવા, હાવેણા જ કહીએ છીએ એ ઝાડુમાં આ વખતે આપવાનું છે. કેમ કે તમારો દીકરો ઉભો રહ્યો છે, એમને પણ આપણે ખોટું નથી બોલતા, એમને પણ 30 વર્ષ આપણે આપ્યા છે. આપ્યા છે કે નથી આપ્યા? આપ્યા છે. હવે એ લોકો નથી કઈ કર્યું, એમાં અમારો શું વાત? આજે ત્યારે આપણો વારો આવ્યો છે. અને એમ પણ આપણા સમાજમાં બધી રીત રિવાજ છે, ઘરમાં વડીલ હોય એને આપણે વધારે હેરાન નથી કરતા, એમને આપણે આરામ આપવો પડે. આપવો પડે કે નહીં આપવો પડે? મનસુખ દાદાને પણ હવે ઉંમર થઈ છે, તો આ વખતે તમારે ને અમારે બધાની જવાબદારી બની ગઈ, એમને આ વખતે આપણે આરામ આપીએ, આપીએ ને આ વખતે એમને આરામ આપીએ. કેમ કે 30 વર્ષ આપી આપણા માટે તો કઈ કર્યું નથી, પાછા 5 વર્ષ આપીશું તો કોઈ મેળ પડવાનો નથી. ત્યારે આપણા વિસ્તારોની જમીનો નેશનલ હાઈવેમાં જાય એમાં કોઈ બોલવા નથી આવતો, અહીંયા બાળકોની શાળાઓમાં શિક્ષકો નથી ત્યાં કોઈ આવે નહીં, આપણા ખેડૂતોને ભાવ નથી મળતા. બધા કાચા પાન નાખવા જઈએ તે કપાનો પાક તો ભાવ 5-10 વર્ષથી છે તે ભાવ આપણને આપે છે 5,000-5,500. ત્યારે આજે આપણે આ બદલાવ લઈને આવ્યા છે. અને તમે બધા જાણો છો મેં તમામ બાબતે જયારેથી ચૂંટાયો છું, બધાએ મારા ઘર બી જોયું છે, મારો પરિવારને પણ તમે ઓળખો છો. નાના પરિવારમાંથી મહેનત મજૂરી કરીને આજે ભણ્યા ગણ્યા હું તો નોકરી કરતો હતો, આજે આ બધી જેલો બેઠાવે છે તો બી બેઠીએ છે. બાકી મારે જેલો બેઠવાનું રહેતું જ નહીં, હું તો નોકરી કરતો હતો. મારો આજે મેં ટીડીઓ રહેતો, સારામાં સારો પગાર ઘરના બી નોકરી કરતા હતા. પણ અમારો પૈસા કમાવાનો ધ્યેય નથી, અમારે સેવા કરવાનો ધ્યેય છે. પૈસા જ કમાવાના રહેતા તો ભાજપ વાળા ઘરે છૂટાયો ત્યારના આટા મારતા હતા કે ચાલો લઈ જાય, અમે ના પાડીએ ના પાડીએ. છેલ્લે જેલો કરાવી ત્યારે બી પૂછવા આવ્યા કે તમારે આવવાનું છે કે નહીં જેલમાંથી છૂટવાની દે. પણ તમારા લોકોના આશીર્વાદ હતા, અમે જેલમાંથી છૂટીને આવી ગયા છીએ. ત્યારે પૈસા કમાવાનો અમારો ધ્યેય નથી, અમારે તો આદિવાસી સમાજના લોકોની સેવા કરવાની છે. નહીં તો હું અધિકારી હતો, મારે તો કોઈની સાથે જમીનના ઝઘડા નથી, મારે કોઈ 2 નંબરના ધંધા નથી, તમે બધા મને ઓળખો છો. છતાંય આપણે સમાજ માટે બોલીએ છીએ ને, જેલો વેઠવી પડે છે, લોકો માટે જેલ વેઠીએ છીએ, કઈ વાંધો નહીં. અપના ટાઈમ બી આવેગા, અપના ટાઈમ આવેગા ના આવેગા. હા, આપણો સમય આવી ગયો છે, તમારે જાગવાની જરૂર છે, એનો જવાબ એનો બદલો તમારે હમણાં લેવાની જરૂર છે. લેશો ને બધા? તમે તો જાણો છો, મને લઈ જતા જતા મારી સાથે દુશ્મનાવટ હશે. મારા ઘરનાને લઈ ગયા, ધર્મપત્નીને લઈ ગયા, મારી બહેનોને લઈ ગયા, એમને રાજકારણમાં કોઈ લેવા દેવા નથી. આજે હું ધારાસભ્ય છું, મારા ઘરનાનો કોઈનો લેવા દેવા નથી રાજકારણમાં. આજે પણ ખેતરમાં જ કામ કરે છે, છતાં એ લોકોને બક્ષ્યા નહીં, એમને પણ જેલમાં પૂર્યા. કહેવામાં આવ્યું કે તમે રાજકારણમાં આવો, અરે તમે ભાજપમાં અમારી સાથે આવી જાઓ, પછી પણ આપણે નથી જતા. બધા ભાજપમાં જશે તો આદિવાસી સમાજનું કોણ બોલશે? એટલા માટે અમે લડીએ છીએ, અમે એ લોકોથી ડરતા નથી. ચૂંટણી છે, બધા ડોલતા ડોલતા આવશે, કઈ વાંધો નહીં, આવા દેવાના, બેસાડવાના, પાણી પણ પીવડાવવાનું. પણ તમારો કિંમતી મત કોઈને આ વખતે આપવાનો નથી. આ વખતે તમારો દીકરો ઉભો છે, એને એક તક મળવી જોઈએ. આપશો ને મને એક તક? એક તક મને આપજો. મારી પાસે પૈસા નથી તમને 500 રૂપિયા કે 200 રૂપિયા આપી જામ, પણ તમને હું વચન આપું છું, જયારે આપણા બાળકો માટે બોલવાનું હશે, જયારે આપણા યુવાનોના નોકરી માટે બોલવાનું હશે કે આપણા વડીલો સાથે અન્યાય થતો હશે, આપણા સમાજ સાથે અન્યાય થતો હશે કે આપણા ગામમાં સુખ દુઃખ ના પ્રસંગ હશે, મને રાતે બોલાવશો તો રાતે 12 વાગે તમારી વચ્ચે આવીને ઉભો થઈ જશે. કોઈ વડીલ કહેશે કે મારા દીકરાના લગ્નમાં સાહેબ તમારે આવવાનું છે,
તો હું તમારા દીકરાના લગ્નમાં પણ આવીશ અને દીકરો વર રાજા હશે કે છે કે મારે મારી સાથે નાચો તો નાચીને પણ જઈશું નચાવીને પણ જઈશું કેમ કે અમે તમારા જેવા પરિવારમાંથી આવીએ છીએ ધારાસભ્ય છે જે લોકો ધારાસભ્ય ચૂંટાય છે તો દિવસે રાતે તો શું દિવસે કોઈને દેખાતા નથી નથી દેખાતા ને અમે ધારાસભ્ય બન્યા પછી નાના છોકરાઓની જેમ નાના છોકરાની સાથે નાના છોકરાની જેમ રહીએ છીએ યુવાનો સાથે મિત્રતાની જેમ રહીએ છીએ ભાઈબંધની જેમ રહીએ છીએ વડીલો સાથે વડીલની જેમ રહીએ છીએ ક્યારે અમે મોટાપણું કોઈની સાથે કરતા નથી કોઈની સાથે નેતાગીરી આજ દિન સુધી અમે કરી નથી અને આવી જ રીતના આવનાર દિવસોમાં પણ સાંસદ તમારા આશીર્વાદથી અમે બનવા જઈ રહ્યા છીએ ત્યારે પણ આવી જ રીતના તમે મને બોલાવશો રાતે બોલાવશો તો રાતે અમે તમારી વચ્ચે આવીને ઉભા રહેવાના છે ચૂંટણીઓ આવીને જશે જે લોકો ચૂંટણીઓમાં મત માગીને જાય છે 5 વર્ષથી દેખાતા નથી એવું નથી અમારું ચૂંટણી આવીને જશે ચૂંટણી પછી પણ એ ચોમાસો હશે કે ઉનાળો હશે શિયાળો હશે દિવસ હશે કે રાત હશે તમે જયારે પણ મને યાદ કરશો જયારે પણ મને આવકાર આપશો ત્યારે ચૈતરભાઈ વસાવાના અમારી ટીમ તમારી વચ્ચે આવીને ઉભી થઈ જશે.